અંજાર શહેરમાં કોરોના કેસનો વધારો, વિસ્ફોટ. અંજાર શહેરમાં કોરોના કેસ દરરોજ પ્રતિદિન વિસ્ફોટ થઈ રહ્યો, જેને લઈને શહેરીજનોમાં ચિંતામાં મુકાઈ ગયા છે. અંજાર સિવિલ કોર્ટના નામદાર જજ ચૌધરી વી કે બંસલ સહિત બે અંજાર કોર્ટના જજનો કેસ પોઝિટિવ આવ્યા છે, ત્યારે આજે ફરી કોર્ટ પરિસરમાં નામદાર જજ ચૌધરીના ધર્મપત્ની તથા સ્ટાફ યુવરાજસિંહ જાડેજાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. અત્યાર સુધી શહેરમાં કુલ 9 કેસ થવા પામ્યા છે. કચ્છમાં ગઈકાલ સુધી 220 કોરોના પોઝિટિવ થયા હતા અને આજે અંજારમાં આવેલા બે કેસો સહિત 222 કેસ નોંધવા પામ્યા છે, જેને લઈને શહેરીજનોમાં જ ચિંતાનું મોજું જોવા મળે છે. શહેરીજનો ગરમજ રહો, સુરક્ષિત રહો, ભીડભાડવાળી જગ્યામાં જવાનું ટાળો, આ અનેક નિયમોનું પાલન કરો, જેથી કરીને કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય. શહેરમાં આજે પણ લોકો, વેપારીઓ, રિક્ષા ચાલકો શહેરમાં માસ્ક પહેર્યા વગર જ ફરી રહ્યા છે. લોકો કોરોનાને ભૂલીને ક્યાંક ફરી રહ્યા હોય તેવું લાગે છે અને આમંત્રણ આપતા હોય તેવું જોવા મળી રહ્યું છે. કોરોનાને લોકો ભૂલી શક્યા નથી, તેથી દરેક લોકો કામ પૂરતા જ બહાર રહેશે, જે પોતે પોતાના પરિવારને સુરક્ષિત રાખે અને શહેરીજનો પણ સુરક્ષિત રહેશે. અંજાર પોલીસ દ્વારા શહેરમાં માસ્ક પહેર્યા વગર નીકળતા લોકો પર દંડની કાર્યવાહી કરી રહી છે. અંજાર પોલીસે શહેરીજનોને સુરક્ષા માટે સતત માસ્ક પહેરી અને રિક્ષા કે અંજારમાં ગાંધીધામમાં ચાલતી પ્રાઇવેટ લક્ઝરી બસોમાં કે પેસેન્જરો કે સરકારની ગાઈડલાઇન મુજબ ખીચોખીચ ભરવામાં ન આવે. એ ઉપરાંત જિલ્લા ટ્રાફિક પોલીસ તથા સ્થાનિક પોલીસ દ્વારા કડક કાર્યવાહીની કામગીરી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. કચ્છમાં કોરોનાનું કહેર વધી રહ્યું છે, ત્યારે દરેક લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાત સમજીને ઘરની બહાર નીકળે તે એટલું જ જરૂરી છે. ત્યારે હવે કોરોના વાયરસમાં સતત વધારો થતાં હવે લોકોમાં ચિંતાના વાદળ જોવા મળી રહ્યા છે અને ચિંતામાં મુકાયા છે. સિવિલ જજના કોર્ટના જજનો કેસ પોઝિટિવ આવ્યો છે, આમ બે કેસ પોઝિટિવ આવતા લોકોમાં ચિંતા વધી છે. ત્યારે કોરોનાને, મહામારીને રોકવા માટે, સંક્રમિતની સંખ્યાને રોકવા માટે ગાઈડલાઇનનું પાલન કરવામાં આવે અને પોલીસ પણ કડક કાર્યવાહી કરે તે એટલું જ જરૂરી છે.